नमस्कार, आपनो हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आजे आपणे गुजरातमां थता लोकमेळाओ, कुल केटला लोकमेळाओ थाय छे, टोटल बधा मेळाओनी डिटेलमां आपणे विस्तृत माहिती आपणे मेळवशुं विडियोना माध्यमथी। जो चेनल पर नवा व्यूअर हो तो चेनल सब्सक्राइब कर लो, बेल आइकन प्रेस करो जेथी शीखी सको सौथी पहेला। आवा ज आपणे एज्युकेशन ने लगता विडियो पोस्ट करीए छीए, तो गमे तो लाइक शेयर कर देजो। गुजरातना लोक मेळाओ एमा पेलो छे सांबळाजीनो मेळो, जिल्लो अरवली। आ मेळो आदिवासीओ अने भीलनो छे। ते मेसवो नदीना किनारे आवेल प्राचीन तीर्थ सांबळाजीमां आसो सुद 11 कार्तिकी पूर्णिमा सुधी भराय छे। आसो सुद 11 कार्तिकी पूर्णिमा सुधी आ सांबळाजीनो मेळो भराय छे। बीजो छे तरणेतरनो मेळो, जिल्लो सुरेन्द्रनगर। तरणेतर नामना गाममां त्रिनेत्रेश्वर महादेवना मंदिरे भादरवा महिनाना सुद चौथथी, भादरवा महिनानी सुद चौथथी छठ એટલે કે આમ બે દિવસ સુધી આ મેળો ભરાય છે। આમાં ક્ષત્રિયો છે એ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે તરણેતરના મેળામાં। ત્યારબાદ છે ભવનાથનો મેળો, જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથ એટલે કે મહાદેવની જે પૂજા થાય છે ત્યાં આ મેળો ભરાય છે। અને આ સ્થળે સુવર્ણરેખા નદીના કિનારે આવેલ છે। આ મેળામાં નાગા બાવાઓ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે, કેમાં ભવનાથના મેળામાં। ત્યારબાદ છે વૈઠાનો મેળો, સપ્ત સંગમ તરીકે ઓળખાતા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૈઠા ગામમાં આ મેળો ભરાય છે। ગામ ઉપરથી નામ આપ્યું છે। આ મેળો કાર્તક મહિનાના અગિયારસથી પૂનમ સુધી ભરાય છે। આ જગ્યાએ ગુજરાતની 7 નદીઓ કઈ કઈ, સાબરમતી, હાથમતી, માઝમ, મેસવો, શેડી, વાત્રક અને ખારી, આમ 7 નદીઓનો સંગમ છે આ વૈઠાના મેળાનું એક અગત્યતા કહેવાય। ત્યારબાદ છે જન્માષ્ટમીનો મેળો, શ્રીકૃષ્ણના જન્મથી પ્રખ્યાત આ મેળો ગુજરાતના અનેક ગામોમાં શહેરોમાં થાય છે। આ મેળો શ્રાવણ મહિનાની વદ 8મના દિવસે ભરાય છે, શ્રાવણ મહિનાની વદ 8મના દિવસે, તથા અનેક જગ્યાએ શ્રીકૃષ્ણની મૂર્તિ મૂકીને રાત્રે 12 જન્મ સમયે આરતી કરવામાં આવે છે, કેળાનો પ્રસાદ કરવામાં આવે છે। ત્યારબાદ છે ડાકોરનો માણેક ઠારી પૂનમનો મેળો, ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના ડાકોર ગામમાં આસો માસની પૂનમના દિવસે આ મેળો ભરાય છે। આ મેળામાં લાખો લોકો પગપાળા ડાકોર જાય છે। ત્યારબાદ છે પલ્લીનો મેળો, ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આસો મહિનાના સુદ 9મના દિવસે આ વરદાયની પલ્લી ભરાય છે, જેમાં શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે। પલ્લીના મેળામાં શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે। ત્યારબાદ છે સિદ્ધપુરનો મેળો, પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં કાર્તક મહિનાના પૂનમના દિવસે આ મેળો ભરાય છે। આ મેળાને કાત્યોકનો મેળો પણ કહેવામાં આવે છે, સિદ્ધપુરના મેળાને કાત્યોકનો મેળો પણ કહેવામાં આવે છે। વિશ્વ પ્રસિદ્ધ માતૃકથા ગયા તીર્થ સિદ્ધપુરમાં
भारतभर में एकमात्र भगवान कार्तिकेय नु मंदिर आवेल छे। भारत आखा में एकमात्र कार्तिकेय मंदिर क्या आवे छे? मातृगया तीर्थ सिद्धपुर में। सिद्धपुर में कार्तक सुद अग्यारस थी पूनम सुधी कार्तिकनो मेळो जे लोकमेळो छे ए माणवा श्रद्धाळुओनी भगवान कार्तिकेयना दर्शन करवा अहीं धन्यता अनुभवे छे। सिद्धपुरना मेळामां त्यारबाद छे चित्र विचित्र मेळो। गुजरातना साबरकांठा जिल्लामां खेड ब्रह्मा तालुकाना देलवाड़ा गामे गुण बाकरी गाममां एक चित्र विचित्र मेळो योजाय छे। आ मेळो फागण वद 14ના દિવસે ચિત્ર વિચિત્ર મેળો યોજાય છે। બંને ભાઈઓની ગેરહાજરીથી થયેલ ભૂલને કારણે તેનો ત્યાગ કરનાર ભાઈઓની યાદમાં આ ચિત્ર વિચિત્ર મેળો યોજાય છે। હોળી પછીના અઠવાડિયામાં આ મેળો ઉજવવામાં આવે છે। આ મેળામાં આદિવાસી જનજાતિના લોકો ભાગ લે છે, જેઓ पूर्वज पूजा प्रजन अने देव देवताओं की पूजा करे छे। त्यारबाद माधवपुर घेड़नो मेळो सौराष्ट्रना पोरबंदर जिल्लामां आवेल माधवपुर जे घेड़ विस्तारमां चैत्र सुद नवम थी चैत्र सुद तेरस सुधी आ मेळानुं आयोजन थाय छे। આ મેળામાં માધવરાય એટલે કે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનો પ્રસંગ યોજાય છે, જેમાં ભગવાનનું ફૂલેકું સામયું ચોરીના ચાર ફેરા નિહાળવા દેશભરમાંથી લોકો ઉમટી પડે છે। આ મેળામાં નવપરિણીત યુગલો અને કચ્છના મેર જ્ઞાતિના લોકો ખાસ જોડાય છે। ત્યારબાદ સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તક માસની 13થી પૂનમ સુધી આ સોમનાથ કાર્તિકી પૂનમનો મેળો આયોજન થાય છે। ત્યારબાદ છે નકડંગનો મેળો। ભાવનગર જિલ્લાના કોળિયાકમાં ભાદરવી અમાસથી ભરાતો આ નકળંગ મહાદેવના મંદિરે નકળંગ મહાદેવના સાનિધ્યમાં આ મેળો ભરાય છે। ભાવનગરના આજુબાજુના ગામડામાંથી આવતા લોકો સમુદાયમાં મુખ્યત્વે કોળી પ્રજા વિશેષમાં જોવા મળે છે। નકળંગ મહાદેવનું મંદિર દરિયાની વચ્ચોવચ હોય, જેથી ઓટ આવે એટલે કે જ્યારે દરિયો ઓછો થાય બરાબર ભરતી જઈએ ઓટ આવે ત્યારે આ દર્શન થઈ શકે છે। ત્યારબાદ છે જપનો મેળો। નખત્રાણા પાસે કાકડબીટમાં આ મેળો ભરાય છે। ત્યારબાદ છે રવેચીનો મેળો, તો રાપર ગામ ખાતે આ મેળો ભરાય છે। ત્યારબાદ છે હાજીપીરનો મેળો, તો ચૈત્ર માસનો પ્રથમ સોમવાર જે એપ્રિલમાં આવે છે એમાં હાજીપીરનો મેળો ભરાય છે। ત્રાંગ મેળો, ત્રાંગ એટલે કે કચ્છમાં આ મેળો મહાશિવરાત્રિના દિવસે દાદા મેકરણની સમાધિના સ્થળે આ ત્રાંગ મેળો યોજવામાં આવે છે। ત્યારબાદ છે પંખેરા પીરનો મેળો, કે શિકારપુર ભચાઉના આ મેળો ઉર્સના સમયે ભરાય છે। ત્યારબાદ છે અંબાજીનો મેળો, ભાદરવી પૂનમના રોજ ભરાય છે। ત્યારબાદ છે મણિભદ્રન વીરનો મેળો, એ છે મગરવાડામાં વડગામ તાલુકે આ મેળો દર મહિનાની 5મે ભરાય છે। ત્યારબાદ છે મજાદરનો મેળો, આ મેળો બનાસકાંઠા જિલ્લામાં ભાદરવ મહિનાની 11મે આ મેળો ભરાય છે। ત્યારબાદ વરાણાનો મેળો, પાટણ જિલ્લાના સમી તાલુકાના
વરાણામાં આવેલ ખોડિયાર માતાના મંદિરે મહાસુદ આઠમથી પૂનમ સુધી આ મેળો ભરાય છે. ત્યારબાદ બહુચરાજીનો મેળો, તો ચૈત્ર પૂનમે બહુચરાજી ખાતે જ આ ભવ્ય મેળો ભરાય છે. ત્યારબાદ છે ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ, કે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મોઢેરા સૂર્ય મંદિર ખાતે આ મેળો ભરાય છે, મહોત્સવ થાય છે. ત્યારબાદ છે તાના રીરી સંગીત મહોત્સવ, તો એ દર વર્ષે શિયાળામાં વડનગર ખાતે ભરાય છે. ત્યારબાદ છે પાલોદરનો મેળો, કે જે 64 જોગણી માતાના મંદિરે પાલોદર ફાગણ વદ 11-13 તેમાં વરસાદ અને પાકની આગાહી પણ કરવામાં આવે છે. આ મેળામાં એની અગત્યતા છે. અંબોડનો મેળો, આ મેળો ગાંધીનગર જિલ્લામાં અંબોડ ગામે ભરાય છે. આ મેળો અંબોડના અશ્વમેળો તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે અહીંયા ઘોડા દોડ સ્પર્ધા પણ યોજવામાં આવે છે. ત્યારબાદ છે વસંતોત્સવ, એટલે કે ગાંધીનગર ખાતે દર વર્ષે ફેબ્રુઆરીમાં યોજવામાં આવે છે. પંચદેવ મંદિર, તો એ જન્માષ્ટમીમાં શિવરાત્રિનો મેળો ભરાય છે પંચદેવ મંદિરે. પાવાગઢનો મેળો, તો પાવાગઢનો મહિનો મેળો છે, એ મહિનો છે ચૈત્ર અને સુદ આઠમ, ચૈત્ર સુદ આઠમે પાવાગઢમાં મેળો થાય છે. ત્યારબાદ ક્વાંટનો આદિવાસી મેળો, તો ક્વાંટ ખાતે ધૂળેટીના ત્રીજા દિવસે આ મેળો યોજવામાં આવે છે. ત્યારબાદ છે ગાય ગોહતીનો મેળો, એટલે કે ગરબાડામાં કાર્તક સુદ એકમના દિવસે આ મેળો યોજવામાં આવે છે. ગણદેવનો મેળો ખંગેલો અને દાહોદમાં યોજવામાં આવે છે. ત્યારબાદ છે ફાગલવેલનો મેળો, તો જે ભાતીજી મહારાજની મંદિર છે જે ફાગવેલ, એમાં કાર્તિકી સુદ પૂર્ણિમાના રોજ આ મેળો યોજવામાં આવે છે. ત્યારબાદ શાહે આલમ અને સરખેજનો મેળો, તે મુસ્લિમ માસ મુજબ ભરાવવામાં આવે છે. ત્યારબાદ માધ મેળો, કે શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ આ ભરૂચ ખાતે થાય છે, માધ મેળો. ત્યારબાદ સ્તંભેશ્વરનો મેળો, તો કે ભરૂચ ખાતે દક્ષિણનું જે સોમનાથ તરીકે ઓળખાય છે સ્થળ, ત્યાં મેળો ભરાય છે. ત્યારબાદ શુકલતીર્થનો મેળો, તે શુકલતીર્થ ખાતે કાર્તિકીય પૂર્ણિમાના દિવસે આ મેળો યોજવામાં આવે છે. ભાળભૂતનો મેળો, ભાળભૂતેશ્વર મહાદેવ જે ભાળભૂત ખાતે આવેલ છે ત્યાં મેળો ભરાય છે. ત્યારબાદ રીખવદેવ જૈનનો મેળો, તે ભરૂચ ખાતે ભરાય છે. ત્યારબાદ ડાંગ દરબાર, તો કે આહવા ખાતે આદિવાસી નૃત્ય મહોત્સવ જે હોળી ધૂળેટી દરમિયાન માર્ચ મહિનામાં યોજવામાં આવે છે. ગોપનાથ મહાદેવનો મેળો, તે શ્રાવણ માસની અમાસે ભરાય છે. ત્યારબાદ પાલીતાણા જૈન મેળો, જે ભાવનગર જિલ્લામાં ભરાય છે. ત્યારબાદ છે ઝુંડનો મેળો, એ ચોરવાડ ખાતે ભરાય છે. ગંગાજીનો મેળો, જે કાર્તક સુદ પૂનમ રામ પર આવેલ વેકરા ખાતે ભરાય છે. ત્યારબાદ માધવરાયનો મેળો, તો એ માધવપુર જિલ્લો પોરબંદરમાં ભરાય છે. દ્વારકાનો જન્માષ્ટમીનો મેળો, તો એ શ્રાવણ વદ આઠમને દિવસે ભરાય છે. ખંભોળજનો મેળો, તો એ ખંભોળ ખાતે ખંભોળજનો જે ખ્રિસ્તી મેળો છે, આ ખ્રિસ્તી મેળો ખાસ ખંભોળજનો મેળામાં ખ્રિસ્તી મેળો થાય છે. પછી શીતળા સાતમનો મેળો, શીતળા સાતમનો મેળો નર્મદા જિલ્લાના રાજપીપળામાં ભરાય છે. ભાદરવાનો મેળો, તો કે આ મેળો નર્મદા જિલ્લામાં ભરાય છે. ત્યારબાદ ચૂડ મેળો, આ મેળામાં આયોજન હોળીનો બીજો દિવસ, હોળીનો પછીનો બીજો દિવસ અને આદિવાસીઓ વિસ્તારમાં આ મેળા ચૂડ મેળા યોજવામાં આવે છે. રંગપંચમીનો મેળો, એ આ મેળો કેટલાક આદિવાસી ગામોમાં ફાગણ વદ 5મના દિવસે ભરાય છે.
त्यारबाद आंतरराष्ट्रीय पतंगोत्सव तो दर वर्षे 13-15 जान्युआरी दरमियान अमदावादना रिवरफ्रंट पतंग महोत्सव राखवामां आवे छे। आ मौसम गुजरातना विदेशी मेहमानों पण आ पतंगोत्सव छे एमां रंगबेरंगी पतंग उड़ाड़ी अने पतंगोत्सवनी शुरुआत करी। त्यारबाद गुजरातना पूर्व अने हालना भारतना वडाप्रधान नरेन्द्र भाई मोदीए आ पतंगोत्सवनी शुरुआत करेल छे।